नमस्कार G24 लाइव न्यूज़मां आपनुं स्वागत छे। राज्यसभाना सांसदे नर्मदा जिल्लाना जेतपुर गामनी पीड़िताની मुलाकात लीधी हती। नर्मदा जिल्लाना तिलकवाड़ा तालुकाना जेतपुर गामनी एक महिला दुष्कर्मनो भोग बनी हती। जे पीड़ित महिलानी मुलाकाते आज रोज राज्यसभाना सांसद श्री नारायणभाई राठवा तथा भरूच जिल्ला महिला कांग्रेस प्रमुख ज्योतिबेन तड़वीए मुलाकात करी हती। તેઓની સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને પીડિતાને આશ્વાસન આપવામાં આવ્યું હતું તથા આરોપી હિરેન પટેલ કે જેઓ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ હોય અને પીડિતા સાથે વારંવાર દુષ્કર્મ કરતા ત્યારે આ ઘટનાને સાંસદે સખત શબ્દોમાં વખોડી હતી। આ મુલાકાતને લઈને રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તથા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીએ કડકમાં કડક પગલાં લેવાનો દિલાસો આપ્યો છે। ગૌતમ વ્યાસ, બ્યુરો રિપોર્ટ, નર્મદા। આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી પ્રમુખ તરીકે જે સેવા પાર્ટીને આપતા હતા એવા હિરેન પટેલ નામના વ્યક્તિ અહીંયા જેતપુર ગામની એક ગરીબ કુટુંબની દીકરી ઉપર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થયો હતો અને એ આક્ષેપના લીધે એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે। ફરિયાદ આપવા છતાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ લોકો જે દુષ્કર્મ કરનાર વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે, તેને એ લોકો કોઈ પણ પકડવાની કોશિશ કરતા નથી। અમે જોઈએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર આવા અનેક બનાવો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા અનેક દીકરીઓની ઉપર દુષ્કર્મ કરવામાં આવેલ છે એવા ભૂતકાળમાં પણ સમાચાર મળેલા છે અને એ રીતે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો થઈ છે, એનો કોઈ પણ નિકાલ લાવતા નથી। અને એટલા માટે આજે જેતપુર ગામે અમે લોકો ગરીબ દીકરીને ત્યાં સાંત્વન આપવા માટે, આશ્વાસન આપવા માટે અહીંયા અમે આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો અને એમના મેનિફેસ્ટોમાં ભારત સરકારથી લઈને આજે રાજ્ય સરકાર સુધી મહિલા સશક્તિકરણની વાતો કરે, બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરે એ માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના જે લોકો હોદ્દેદારો છે એ લોકો આવી રીતે દુષ્કર્મ કરી અને સમાજની અંદર અમારી નાની દીકરીઓને એ લોકો દુષ્કર્મ કરી અને બદનામ કરવાનું કામ કરે છે, એટલા માટે સરકાર તરફથી પણ આવા કેસની અંદર ગંભીરતાપૂર્વક ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને મુખ્યમંત્રીશ્રી આની નોંધ લે અને પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આવા વ્યક્તિઓની ધરપકડ થાય એના માટેની કોશિશ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા। દીકરી પણ એવું કહે છે, અમે એની રૂબરૂ મુલાકાત લીધી કે આટલી બધી ફરિયાદ થવા છતાં પણ આ સરકારી તંત્ર ભાજપના ઇશારાથી એને ધરપકડ કરતા નથી એવી પણ વેદના વ્યક્ત કરી છે। ગંભીર બાબત ગણાય અને એટલા માટે અમે લોકો વરિષ્ઠ આગેવાનો, સમાજના આગેવાનો છે, હું રાજ્યસભાના સભ્ય તરીકે અહીંયા આવ્યો નથી, હું પણ એક આદિવાસી છું અને સમાજની અંદર અમે લોકો એક મંચ ઉપર છે, પાર્ટી ચાહે કોઈ પણ હોય પણ સમાજના આવા જે કોઈ વ્યક્તિ ઉપર કંઈ જ્યારે ગમે ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેની અંદર મદદરૂપ થવા માટે અહીંયા અમે લોકો રૂબરૂ મુલાકાત લીધી છે। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી। આજરોજ અમે નર્મદા જિલ્લાના જેતપુર ગામે અહીંયા અમારી સમાજની દીકરી સ્મિતાબેન તડવીને આ ભાજપના કાર્યકર હિરેનભાઈ પટેલ જે હાલમાં મહામંત્રી પદ પર છે તે ભાઈએ લોભામણી લાલચ આપીને હું તારી સાથે લગ્ન કરીશ, તને હું નોકરી અપાવીશ એવા વાયદા કરીને આ બેટી આ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું છે, તો મારે મોદી સાહેબને કહેવું છે કે તમે બેટી બચાવો જે નારો કીધો છે તે સાચો પડી ગયો છે સાહેબ। રોજ દિવસને દિવસે તમે પેપરના પત્તા ખોલો તેમાં ભાજપના નેતાઓના છેડતીના અને બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે, તો શું બેટી બચાવોનો જે નારો તમે આપ્યો છે તે શું કાગળ પૂરતો જ છે? તો આ મારી બેટીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે, ના હિરેન પટેલ જે ભાગતો ફરે છે એનામાં વહેલામાં વહેલી તકે એને જેલ ભેગો કરે એ જ અમારી માંગ છે। જય જોહર, જય આદિવાસી।